नमस्कार विद्यार्थी मित्रों, હું ચુડાસમા ચેતન આપ સૌનું સમર્પણ વિદ્યા મંદિર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે સમય સંખ્યામાં સ્વાધ્યાય 9.1 ની અંદર ભાગ નંબર 2 તરફ છીએ. તો ભાગ નંબર 2 માં આપણે ભાગ નંબર 1 ની અંદર પ્રશ્ન નંબર 4 સુધી જોયું. હવે પ્રશ્ન નંબર 5 છે કે આપણે એવું કહે છે કે સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરતા શીખી ગયા બરાબર છે. સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરી શકીએ. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એ સમની સંખ્યા હોય એ આપણે સાબિત કર્યું હતું. કારણ શું છે કે કોઈ પણ સંખ્યાના છેદમાં શું હોય? એક હોય, બરાબર છે. તો આપણે અહીંયા પ્રશ્ન નંબર 5 માં જોવાનું છે કે બિંદુ પી ક્યુ આર સંખ્યા રેખા ઉપર એવી રીતે દર્શાવે છે કે જ્યાં TR બરાબર SR બરાબર SU થાય, બરાબર. જો TR R નો ભાગ સરખો, આ બંને સરખો એટલે કે SR સરખો અને SU પણ સરખો. એવી જ રીતે આ છે કે AB સરખા, BQ સરખા અને QB સરખા, બરાબર. તો આપણને એટલી તો ખબર પડે કે અહીંયા કેટલા ભાગ પડ્યા, 1, 2 અને 3. અહીંયા કેટલા ભાગ પડ્યા, 1, 2 અને 3, ત્રણ ત્રણ ભાગ પડ્યા. તો આપણને શું કીધું છે કે પી ક્યુ આર એસ ને સમય સંખ્યા માં લખો. PQ PQ RS, બરાબર, એટલે સમય સંખ્યા માં આપણે લખવાનું છે. તો આપણે બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધતા શીખ્યા ત્યારે મેં તમને શું કીધું હતું કે પાંચ તમને એની વચ્ચેની સંખ્યા કીધી હોય તો છેદમાં અંશમાં તમારે શેને વડે ગુણવાનું? 6 વડે ગુણવાનું, બરાબર છે. તો અહીંયા શું કરવાનું કે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જેટલા ભાગ હોય એટલા વડે એ બે બિંદુ જે આપ્યા છે એ બે બિંદુની વચમાં છે એ બે બિંદુને તમારે ગુણવાના અને ભાગવાના, બરાબર. તો અહીંયા શું કરવાનું કે 2 અને ઋણ 2 અને ઋણ 1 છે, બરાબર. તો આપણે લખીએ કે ઋણ 2 અને ઋણ 1 માટે લખીએ તો કેટલા ભાગ પડે છે? 3. તો એને 2 ને 3 વડે ગુણી અને ભાગી નાખીએ અને ઋણ 1 ગુણ્યા 3 છેદમાં 3. અહીંયા શું મળ્યું? ઋણ 6 ના છેદમાં 3 અને અહીંયા શું મળ્યું? ઋણ 3 ના છેદમાં 6, બરાબર. તો આને હું લખી શકું કે ઋણ 3 ના છેદમાં જવાબ છે. હવે આપણે એમ કીધું છે કે પ્રશ્ન નંબર
માં 2 અને મારે બીજી રીતે લખવું તો આપણે આની પહેલાના દાખલામાં શીખી ગયા બરાબર આની પહેલાના ભાગમાં આપણે શીખવું હતું કે 1 ગુણ્યા 2 કરીએ અને છેદમાં 2 વડે ગુણ્યા એટલે 2 ના છેદમાં 4 થશે આવો આ ભાગ અને આ ભાગ બંને કેવા થશે સમાન થશે બરાબર 2 ના છેદમાં 4 હજી કોઈ પણ સંખ્યા એટલે કે સમાન અપૂર્ણાંક એક નહીં પણ અનંત સુધી હોઈ શકે બરાબર એક અપૂર્ણાંકનો સમાન અપૂર્ણાંક અનંત સુધી હોઈ શકે કારણ શું છે કે અંશમાં ગુણ્યે છેદમાં ગુણ્યે તો પછી આનો પછી ભાગાકાર કરીએ અને છેદ ઉડાડીએ અંશ છે તો પછી આની આ રકમ આવી જાય તો એને કેવો કહેવાય એનો સમાન સમમિત સંખ્યા કહેવાય છે તો અહીંયા આપણે જોઈએ એવી રીતે કે આ 7 અને 21 ને એકબીજાની સાથે સંબંધ છે બે 7 ના ઘડિયામાં બરાબર તો બે ને 7 ની સાથે લાગ છે 7 1 7 7 3 21 અને 3 અને 9 બંને એકના ઘડિયામાં કોના તો કે 3 તો બંને ને 3 ની સાથે લાગ છે તો કે 3 3 9 એટલે 1 ના છેદમાં હવે જો સમાન ક્યારે કહેવાય એનું મૂલ્ય સમાન હોવું જોઈએ બરાબર એની સંખ્યા સમાન હોય એનાથી સમાન ન કહેવાય બરાબર તો એના ઘન હોય તો ઘન હોવું જોઈએ ઋણ હોય તો ઋણ હોવું જોઈએ અંશી સમાન હોવો જોઈએ અને છેદે સમાન હોવો જોઈએ જ્યારે તમે તેનો સાદો આપો ત્યારે બરાબર તો અહીંયા શું થશે આ ઋણ છે આ કેવો છે ઘન છે એટલે બંને સમાન થશે નહીં એટલે કે ઋણ 1 ના છેદમાં 3 is not equal to 1 ના છેદમાં 3 એટલે કે સમાન નથી આ સમાન નથી ની નિશાન દર્શાવશે બરાબર હવે જો બે ની ચાવી આપણે શીખી ગયો કે એકમ નો અંક 0 2 4 6 કે 8 હોય તો તે બંને ની શેની ચાવી લાગશે બે ની ચાવી લાગશે બરાબર પરંતુ આપણે 4 ની ચાવી પણ શીખી બરાબર તો બંને અંકને આપણે 4 વડે ભાગી શકીએ તો તેને 4 ની ચાવી લગાડી શકીએ તો આને દાખલા તરીકે 4 ની ચાવી લગાડો ઋણ્યમાં એમ જ રહેશે તો ચોકે ચોકે 100 4 અંશા 20 બરાબર હવે જો આની પહેલા પણ મેં તમને કીધું હતું કે છેદને ઋણની નિશાની હોય કે અંશને ઋણની નિશાની હોય ફેર પડે નહીં પણ બંનેમાંથી એકની નિશાની હોવી જોઈએ તો એ બંનેની નિશાની કહેવાય આ આખું પદ કહેવાય એની આ ઋણ આખું પદ થાય બરાબર એટલે એ સંખ્યા રેખાની ડાબી બાજુ લાવે હવે આ 20 પ્લસ છે તો એ જમણી બાજુ નો છે બરાબર એ ડાબી બાજુ લાવે ઋણની નિશાની અંશ માટે છે માં લાગે એટલે ડાબી બાજુ આવે એક વસ્તુ અલગ છે કે અંશ અને છેદ બંનેમાં ઋણની નિશાની હોય તો બંનેની ઋણની નિશાની શું થઈ જાય છે ઉડી જાય છે એ ખાસ યાદ રાખવાનું છે બરાબર તો આ 0 અને 5 બરાબર એટલે 5 ની ચાવી લાગશે અને 20 અને 25 બંને દેખીતી રીતે 5 ના ઘડિયામાં આવે છે બરાબર તો આપણે ઋણની નિશાની કરીએ 4 5 20 અને 5 55 બરાબર હવે જો આ એ ગુણ છે આ એ ગુણ છે તો બંને કેવા થશે સમાન થશે એટલે કે 4 ના છેદમાં 5 બરાબર ઋણ 4 ના છેદમાં 5 એ સમાન છે બરાબર એટલે કે સમાન છે આ સમાન નથી હવે જો કે મેં તમને આગળ લઈ દીધું કે બંનેમાં ઋણની નિશાની હોય અંશમાં છેદમાં તો શું થઈ જાય ઉડી જાય ઉડે કેવી રીતે એ કે જો આ ઋણ 1 ગુણ્યા 2 લખી શકું અહીંયા ઋણ 1 ગુણ્યા 3 લખી શકું કારણ શું છે કે ધન અને ઋણ નો ગુણાકાર શું થશે ઋણ થશે બરાબર અને આને તો આપણે ત્યાં અનુમાન થતા જ નથી અને એની તો આ કેમ કહેવાય બાયડું કોડ કહેવાય આ ને એની હોય તો આપણે શું કરે બાદ એટલે આપણે બાદવાનું નથી બરાબર હવે જો આ ઋણ 1 અને ઋણ 1 ઉડાડી છે એટલે ઉડી છે બરાબર ઋણે ઋણ ઉડી છે બરાબર 1 છે એટલે કે 2 ના છેદમાં 3 અને 2 ના છેદમાં 3 આને શું કામ ની અડવાનું કારણ કે આ બંને
બંને છેદમાં કંસમાં એક અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે એને શું કરવાનું જો એના ઘડિયા ન હોતી તો રહેવા દે સામે નો પડ્યો ખૂણો ખૂણો મારે કાર્ય રાખે જોવા નથી આ 2 ના છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 કારણ કે બંને કેવી છે સમાન છે હવે ચોથો તરફ જઈએ તો જો આ બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે એને શું કરશું કાઈ સાળો કરશું નહીં એને એમને ભેગો કરીશું બરાબર હવે આ ઋણ તો એમને રહેશે જ હવે 12 ને અને 50 ને આમ કે લાગે વળગે નહીં પણ 2 અને 0 હોવાથી આપણે 2 ને લઈને 2 ની ચાવી લગાડી શકીએ બરાબર 4 ની ચાવી આને લાગે આને લાગે નહીં બરાબર તો અહીંયા 6 થઈ જશે 6 દુ 12 થાય અને અહીંયા 25 થઈ જશે બરાબર હવે જો કે આને તમે અંશમાં તો 5 વડે ગુણો તો અહીંયા છેદમાં 5 વડે ગુણો તો 25 થશે પણ ઉપર 5 વડે ગુણો આપણે એટલે 15 થઈ જશે એટલે આ બંને કેવા છે સમાન નથી અને આને 3 ની ચાવી લાગશે પણ આને 3 ની ચાવી લાગશે નહીં કેમ કે એના અંકોનો સરવાળો 7 થાય છે બરાબર તો આને 5 ની લાગે આને 3 ની લાગે બરાબર તો એકી મેળ પડતો નથી હવે એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું બરાબર તો ઇઝ નોટ ઇક્વલ ટુ ઋણ 6 ના છેદમાં 25 આ ઇઝ નોટ ઇક્વલ ટુ હશે બરાબર હવે આપણે જઈએ તો 8 માં તો 5 ની ચાવી એટલે 2 ની ચાવી લાગે તો 5 ને કોઈ ની ચાવી લાગે એટલે આપણે એને શું કરશું એમને એમ લેવા બરાબર છે હવે જો અહીં બંને ને 2
चार दू आठ अने त्रण दू छ आ बन्ने उड़ी जशे तो ऋण चार ना छेदमां जे आपणो अति संक्षिप्त स्वरूप छे बराबर आ बन्ने ने पांच नी जरूर लागशे એટલે પચો પચો પચીસ અને નવ પંચા પિસ્તાલીસ આ બે બંને પાંચ પાંચ ઉડી ગયા એટલે પાંચ ના છેદ માં શું આવશે નવ બરાબર હવે કે બંને ને છેલ્લી ચાવી લગાડી આપે ચાર ની ચાવી લગાડી બરાબર બંને ને ચાર તો અગિયાર ચોખ્ખું चार तो आवश्यकते चार एक चार चार तेरी चार को बत्रीस बराबर चार एक बत्रीस थे बराबर तो अठार चौको बोतेर बराबर હવે અહીંયા આપણે ચાર ચાર ઉડાડી દઈએ એટલે ઋણ અગિયાર ના છેદમાં અઢાર થશે જે આપણો જવાબ છે હવે અહીંયા જો આ એકમનો અંક શું છે આઠ છે અહીંયા જીરો છે બંનેને આપણે ચાર બે ની ચાવી લગાડી શકીએ અને અહીંયા પાંચ દૂર આ બે બે કેન્સલ એટલે ચાર ના છેદમાં પાંચ બરાબર બંનેની અલગ અલગ ચાવી લાગતી હોય તો એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય નહીં પણ એક અવિભાજ્ય સંખ્યા આવી જવી જોઈએ જો અહીંયા ત્રણ અવિભાજ્ય સંખ્યા છે અહીંયા પાંચ છે પછી અગિયાર છે અને અહીંયા પાંચ છે નીચેની બીજી સંખ્યાને બીજી ચાવી લાગે પણ આપણે અહીંયા એને લગાડવાની થતી નથી આપણે